नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन लेक्चर में बधानु स्वागत है। आपणे हवे ऑर्गेनिक एंड एनालिटिकल केमिस्ट्री नी अंदर आपणे यूनिट नंबर 2B प्रॉब्लम बेस्ड ऑर्गेनिक रिएक्शन एटले के जे ऑर्गेनिक रिएक्शन नी अंदर जे स्ट्रक्चरल प्रॉब्लम जो होय छे बराबर, अथवा तो तमने थियरी नी रीते तमने आखी रिएक्शन आपी होय। मानो के कोई पण एक कम्पाउंडनुं अणुसूत्र आ मुजब छे बराबर, तेनी आ प्रक्रिया करता तेनुं अणुसूत्र आ बने छे, तेनी फरीथी आ प्रक्रिया रिएक्शन प्रक्रिया बराबर, ऑक्सीडेशन प्रक्रिया, रिडक्शन प्रक्रिया, नाइट्रेशन, सल्फोनेशन, डायजोटाइजेशन, कोईपण एक्स वाय झेड प्रक्रिया करता एनुं समीकरण आ बने छे। त्यारबाद ત્રીજા સ્ટેપની અંદર ફરી વખત પછી ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન, કોઈ પણ પ્રક્રિયા આપી હોય અને તે પ્રક્રિયાને અંતમાં તમને તેનું લાસ્ટમાં તેનું જે આપણી ફાઇનલ નિપજ જે છે એનું અણુસૂત્ર તમને આપી દે બરાબર। આ બધી જ પ્રક્રિયાઓને આધારે બધી જ ઉદ્દીપકોને તમને નામ ન આપેલા હોય, માત્ર ને માત્ર કઈ પ્રક્રિયા થાય છે અને કઈ પ્રક્રિયાને લીધે કેટલા સ્ટેપની અંદર કઈ નિપજ બને છે બરાબર, માત્ર તેનું અણુસૂત્ર આપેલું હોય। આ બધી માત્ર થિયરીને આધારે આ એક પ્રશ્નને આધારે આપણે આખી ઓર્ગેનિક રિએક્શન આપણે આપવાની હોય છે બરાબર। તો સ્ટ્રક્ચરલ બેઝ પ્રોબ્લેમ બરાબર, તો આ પ્રકરણની અંદર ઓક્સિડેશન, રિડક્શન, એસિટિલેશન, નાઇટ્રેશન, ડાયઝોટાઇઝેશન વગેરે પ્રક્રિયાઓ ઉપરાંત પ્રક્રિયાની ક્રિયાવિધિ અને પુનઃરચનાને આધારે આપણે ઉદાહરણો આપી શકાય છે બરાબર। જેમાંનો પહેલો જ પ્રશ્ન જે છે બરાબર, વ્યવસ્થિત તમે સમજશો આખી પ્રક્રિયા, બધા જ આપણે મિનિમમ 12 ઉદાહરણ જોવાના છે બરાબર, તો બધી જ પ્રક્રિયા સરળતાથી આપણને સમજાઈ જશે। પહેલી રિએક્શન જે છે કે ભાઈ એક કાર્બનિક પદાર્થ માનો કે એ છે, તેનું અણુસૂત્ર C7H5NO4 છે બરાબર, તેને SN અને HCLની હાજરીમાં રિડક્શન કરતા પદાર્થ આપણને બી મળે છે જેનું અણુસૂત્ર છે C7H7NO2 બરાબર। ઉપરના એ અણુસૂત્ર કરતાં બીના અણુસૂત્રમાં હાઇડ્રોજન 2 વધી ગયા છે અને ઓક્સિજન 2 ઘટી ગયા છે બરાબર। સવાલ વગરની વાત છે કે ભાઈ રિડક્શન પ્રક્રિયા કરતાં શું થશે, હાઇડ્રોજનમાં વધારો અને ઓક્સિડેશનમાં ઘટાડો। હવે આ બી પદાર્થનું ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા અને જળ વિભાજન કરતાં આપણને પદાર્થ સી મળે છે જેનું અણુસૂત્ર C7H6O3 છે, તો એ બી અને સીના બંધારણીય સૂત્ર જણાવો તથા રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો બરાબર। તો આપણને જે ઉપર આખો જે પેરેગ્રાફ આપ્યો એને આધારે આપણે આખી આ એક રિએક્શન એ બી સીના આધારે લખી શકીએ કે ભાઈ એ પદાર્થ જે છે બરાબર એનું શું અણુસૂત્ર આ મુજબ છે બરાબર, એની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા SN અને HCLની હાજરીમાં કરવાની છે જેને લીધે આપણને બી પદાર્થ મળે છે બરાબર, એનું અણુસૂત્ર આ મુજબ છે। હવે બીજા સ્ટેપની અંદર ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા અને હાઇડ્રોલિસિસ પ્રક્રિયા, જળ વિભાજન પ્રક્રિયા બરાબર, H2Oની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે, તો તેને અંતે આપણને પદાર્થ આપણનો સી મળે છે બરાબર, ફાઇનલ નિપજ, અને એનું અણુસૂત્ર આ મુજબ છે બરાબર। તો આને આધારે આપણે એ બી અને સી પદાર્થ કયો છે બરાબર, અને આખી રિએક્શન પ્રક્રિયા આપણે આપવાની હોય। પદાર્થ એનું SN અને HCLની હાજરીમાં રિડક્શન કરતાં 2 ઓક્સિજન પરમાણુ દૂર થાય છે અને 2 હાઇડ્રોજન પરમાણુ જોડાય છે, તેથી પદાર્થ એની અંદર નાઇટ્રો સમૂહ હોવો જોઈએ અને જેનું રિડક્શન NH2ની અંદર એમાઇનની અંદર થતું હોવું જોઈએ બરાબર। શેમાં થશે, બી પદાર્થની અંદર, જ્યારે બી પદાર્થના NH2 સમૂહનું ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા થઈને ગરમ થઈને પદાર્થ આપણને સી સેલિસિલિક એસિડ મળે છે, તેથી પદાર્થ એ અને પદાર્થ એ જે છે બરાબર એ શું હશે, સ્ટાર્ટિંગ મટીરિયલ આપણો ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ હોવો જોઈએ જેની રાસાયણિક પ્રક્રિયા અને બંધારણીય સૂત્ર નીચે મુજબ થશે બરાબર। ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બરાબર, ઓર્થો સ્થાનની અંદર નાઇટ્રો સમૂહ બરાબર, અને બેન્ઝોઇક એસિડનું અણુસૂત્ર આપણને ખબર છે। હવે આપણે પહેલા સ્ટેપની અંદર તેનું રિડક્શન પ્રક્રિયા કરવાની છે SN અને HCLની હાજરીમાં બરાબર, તો શું થશે, 2 ઓક્સિજન
ઓછા થશે અને બે હાઇડ્રોજન વધશે. હંમેશા નાઇટ્રો સમૂહનું રિડક્શન શેમાં થશે? એનએચ ટુની અંદર, બરાબર. તો એ બી આપણને મળ્યો ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ, બરાબર. નાઇટ્રોનું એમિનોની અંદર રૂપાંતર થયું, બરાબર, પ્રક્રિયા થઈ. હવે પછીના સ્ટેપની અંદર છે ડાયએઝોટાઇઝેશન, બરાબર. એટલે એનએનઓ ટુ અને એચસીએલની હાજરીમાં પ્રક્રિયા, અને તાપમાન કેટલું? 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા ક્યાં થશે? હંમેશા એમાઇન પર, બરાબર. શું થશે? એન ડબલ બોન્ડ એન સી એલ, બરાબર. આ પ્રક્રિયા આપણને ખબર છે. ત્યારબાદ તેનું હાઇડ્રોલિસિસ પ્રક્રિયા કરવાની છે, બરાબર. હાઇડ્રોલિસિસ પ્રક્રિયા એચ ટુઓની હાજરીમાં, બરાબર. પ્રક્રિયા કરતાં શું થશે? આ એન ડબલ બોન્ડ એન, બરાબર, નાઇટ્રોજન એન ટુ અને એચ ડોટ ઓ એચ. ઓ એચ ક્યાં જોડાશે? અહીંથી જ્યાં બ્રેક થશે બોન્ડ ત્યાં આગળ. અને આ જે હાઇડ્રોજન છે એ આ ક્લોરિન સાથે જોડાઈને એચ સી એલ બનાવશે, બરાબર. અને ફાઇનલ નિપજ તરીકે આપણને મળશે સેલિસિલિક એસિડ, બરાબર. તો આ રીતનું આખું ઉદાહરણ એક જે છે એ કમ્પ્લીટ થયું. આવી જ રીતે આપણે આવા 12 ઉદાહરણો જોવાના છે, બરાબર. બીજું ઉદાહરણ છે સી સેવન એચ સેવન એનઓ ટુ અણુસૂત્ર ધરાવતા સંયોજન એનું, એટલે કે આ જે પદાર્થ જે છે એ છે એ, તેનું એસએન અને એચ સી એલની હાજરીની અંદર રિડક્શન કરવાનું છે, બરાબર. શું થશે? બે હાઇડ્રોજન વધશે અને બે ઓક્સિજન ઘટશે, બરાબર. એટલે સી સેવન એચ નાઇન એન અણુસૂત્ર ધરાવતા સંયોજન આપણને બી મળે છે, બરાબર. સંયોજન બીનું એસિટાઇલ વ્યુત્પન્ન એસિટાઇલ વ્યુત્પન્નનું ઓક્સિડેશન કરવાથી સી સેવન એચ નાઇન એનઓ થ્રી આપણને મળે છે. એ થયું સંયોજન સી. હવે સંયોજન સીનું જળ વિભાજન કરતાં પેરા એમિનો બેન્ઝોઇક એસિડ મળે છે. તો એ બી સી સંયોજન શોધો અથવા તો પ્રક્રિયા આખી આપો. ઉપરના આખા પેરેગ્રાફ અથવા પ્રશ્નને આધારે આપણે આખું આ રિએક્શન લખી શકીએ છીએ કે એ સંયોજનનું રિડક્શન કરવાનું છે એસન અને એચસીએલની હાજરીમાં, તેથી આપણને પદાર્થ બી મળે છે. તેનું એસિટાઇલેશન અને ઓક્સિડેશન કરવાનું છે જેને લીધે આપણને પદાર્થ સી મળે છે. પદાર્થ સીનું જળ વિભાજન કરવાનું, ફાઇનલ આપણને નિપજ મળશે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ, બરાબર. તો પદાર્થ એનું એસએન અને એચસીએલની હાજરીમાં રિડક્શન કરતા બે ઓક્સિજન દૂર થઈ અને બે હાઇડ્રોજન જોડાશે, તેથી પદાર્થ એની અંદર એનો ટુ સમૂહ હોવો જોઈએ. અને એનો ટુનું રિડક્શન શેમાં થશે? એમાઇન સમૂહમાં. ઉપરની પ્રક્રિયા આપણે જોઈ એ મુજબ અને આપણને પદાર્થ બી મળે છે. જ્યારે પદાર્થ બીનું એનએચ ટુનું એસિટાઇલેશન કરવાથી, ત્યારબાદ તેનું ઓક્સિડેશન કરવાથી આપણને કાર્બોક્સિલિક એસિડ સમૂહ મળે છે, બરાબર. અને પદાર્થ સી આપણને મળે છે. આ પદાર્થ સીનું જળ વિભાજન કરવાથી એસિટાઇલ સમૂહ શું થશે? દૂર થશે અને પેરા એમિનો બેન્ઝોઇક એસિડ આપણને મળશે. તો આ આખી પ્રક્રિયાને આધારે આપણે કહી શકીએ કે પદાર્થ એ જે છે, બરાબર, એની અંદર એ કયો હશે પદાર્થ? પેરા નાઇટ્રો ટોલ્યુઇન હોવો જોઈએ, જેની રાસાયણિક પ્રક્રિયાને બંધારણીય સૂત્ર નીચે મુજબ લખી શકાય, બરાબર. સ્ટાર્ટિંગ મટીરિયલ આપણો કયો છે? પેરા નાઇટ્રો ટોલ્યુઇન, બરાબર. પેરા સ્થાનની અંદર નાઇટ્રો, બરાબર, અને ટોલ્યુઇન એટલે કે બેન્ઝિન ઉપર CH3. તેનું રિડક્શન કરવાનું છે. શું થશે રિડક્શન? નાઇટ્રોનું એમાઇનની અંદર રિડક્શન થશે, બરાબર. ત્યારબાદ એસિટાઇલેશન, બરાબર. CH3CO CL ની હાજરીમાં એસિટાઇલેશન થશે, બરાબર. એક હાઇડ્રોજન દૂર થશે, બરાબર. અહીંથી ક્લોરિન દૂર થશે, બરાબર. HCl છૂટું પડશે અને આ CO જે છે, બરાબર, એ આ નાઇટ્રોજન સાથે જોડાઈને NHCOCH3 બનાવશે. ત્યારબાદ ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન કોનું થશે? તો કે મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન થશે કાર્બોક્સિલિક એસિડની અંદર, બરાબર. તો આપણને મળશે આ મુજબની નિપજ, બરાબર. બેન્ઝોઇક એસિડ અને એના પેરા સ્થાનની અંદર, બરાબર, એસિટાઇલ વ્યુત્પન્ન, બરાબર, અથવા તો એસિટિનિલાઇડ પણ કહી શકાય. તો એનું નામ થશે પેરા એસિટિનાઇડ બેન્ઝોઇક એસિડ. હવે તેનું જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન કરવાથી શું થશે? આનું જળ વિભાજન થશે એચ ઓ એચ, બરાબર. તો અહીંથી બોન્ડ બ્રેક થશે, બરાબર. ત્યાં આગળ નાઇટ્રોજનની સાથે હાઇડ્રોજન જોડાશે અને આ ઓ એચ જે છે એ કાર્બન સાથે જોડાઈને એસિડ
બનાવશે બરાબર, અને એસિટિક એસિડ આપણને છૂટો મળશે બાય પ્રોડક્ટ તરીકે બરાબર. તો આ રીતે આપણને નિપજની અંદર છેલ્લે શું મળ્યું, પેરા એમિનો બેન્ઝોઇક એસિડ બરાબર. તો બીજું ઉદાહરણ પણ આ રીતે આપણે જોયું. પછી છે ત્રીજું ઉદાહરણ, એક કાર્બનિક પદાર્થ એનું અણુસૂત્ર C7H7NO2 છે, તેનું Fe અથવા HCLની હાજરીમાં રિડક્શન કરતા પદાર્થ બી મળે છે, તેનું અણુસૂત્ર C7H9N છે. સંયોજનના બીના એસિટાઇલ વ્યુત્પન્ન સીનું ઓક્સિડેશન, એટલે કે બીનું આપણે એસિટાઇલેશન પ્રક્રિયા કરવાની છે, અને આપણને જે સી મળે છે પદાર્થ તેનું ઓક્સિડેશન કરવાથી આપણને શું મળશે, પદાર્થ ડી. અને ડીનું આપણને અણુસૂત્ર આપ્યું છે C9H9NO3. હવે સંયોજન ડીનું પાછું તમે જળ વિભાજન કરો તો એન્થ્રાનિલિક એસિડ આપણને મળે છે. તો પદાર્થ એ, બી અને સીનું બરાબર આપણે બંધારણીય સૂત્ર આપવાનું છે. ઉપરની પ્રક્રિયાને આધારે આપણે આખી રિએક્શન લખી શકીએ કે એ પદાર્થનું રિડક્શન કરવાથી પદાર્થ આપણને બી મળે છે, બીનું એસિટાઇલેશન કરવાથી આપણને પદાર્થ સી મળે છે, સીનું ઓક્સિડેશન તમે કરો તો પદાર્થ આપણને ડી મળે છે બરાબર, ને ડીનું તમે જળ વિભાજન કરો તો છેલ્લે આપણને મળશે એન્થ્રાનિલિક એસિડ બરાબર. તો આખી પ્રક્રિયા આપણે જોઈએ તો આપણો સ્ટાર્ટિંગ મટીરિયલ હોવો જોઈએ ઓર્થોનાઇટ્રો ટોલ્યુઇન બરાબર, ઓર્થોના સ્થાનમાં નાઇટ્રો સમૂહ અને ટોલ્યુઇન બરાબર. રિડક્શન પ્રક્રિયા કરતાં શું થશે, NO2નું NH2ની અંદર રિડક્શન થશે અને શું બનશે, ઓર્થો એમિનો ટોલ્યુઇન. તેની એસિટાઇલેશન પ્રક્રિયા કરવાની છે બરાબર, એસિટાઇલેશન પ્રક્રિયા ક્યાં થશે, એમાઇનની અંદર બરાબર. શું બનશે, NHCOCH3 બરાબર. હવે પછી છે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયાની ઉપરના આપણે બીજા ઉદાહરણની અંદર પણ આપણે જોયું, ઓક્સિડેશન ક્યાં થશે, મિથાઇલ સમૂહમાં, મિથાઇલનું એસિડની અંદર રૂપાંતર થશે બરાબર, એસિડ બનશે. હવે તેનું જળ વિભાજન કરો તો જળ વિભાજન ક્યાં થશે બરાબર, જ્યાં એસિટાઇલ ઉત્પન્ન છે ત્યાં આગળ, અહીંયા આગળ હાઇડ્રોજન જોડાશે, અહીંયા આગળ જોડાશે OH બરાબર. તો એસિટિક એસિડ છૂટું પડશે, અહીંયા આગળ બનશે એન્થ્રાનિલિક એસિડ. ઉદાહરણ બીજું અને ઉદાહરણ ત્રીજું બંને એક સરખા છે, માત્ર ઓર્થો અને પેરા સ્થાનનો તફાવત છે બરાબર. ચોથું ઉદાહરણ છે, એક એલિફિટિક કાર્બનિક સંયોજન એ, જેનું અણુસૂત્ર છે C4H8O2, ની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન બી મળે છે, તેની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા સંયોજન સી આપણને મળે છે, જેનું અણુસૂત્ર C4H9NO છે, સીનું આપણને અણુસૂત્ર આપેલું છે. સંયોજન સીને બ્રોમિનેશન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા સંયોજન ડી મળે છે, જેનું અણુસૂત્ર C3H9N છે. તો એ, બી, સી અને ડીના સંયોજનના બંધારણીય સૂત્ર આપો અને પ્રક્રિયા સમજાવો બરાબર. ઉપરના પ્રશ્નને આધારે આપણે લખી શકીએ કે એનું SOCl2 સાથે પ્રક્રિયા કરતા બી, તેનું એમોનિયા સાથે પ્રક્રિયા કરતા સી, અને તેનું બ્રોમિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને ડી મળે છે બરાબર. તો ઉપર આખી પ્રક્રિયાને આધારે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે લઈ શકીએ બ્યુટાનોઇક એસિડ બરાબર. તેનું SOCl2 સાથે પ્રક્રિયા કરતા અહીંથી OH3 બોન્ડ બ્રેક થશે બરાબર. અહીંથી આજે SO જે છે બરાબર, તેની સાથે એક ઓક્સિજન જોડાઈને SO2 બરાબર, અહીંથી એક ક્લોરિન ક્યાં જશે, અહીંયા COCl જોડાવા માટે, અને એક ક્લોરિન એક આ હાઇડ્રોજન સાથે જોડાઈને HCl બનાવશે અને આપણને બી નિપજ તરીકે મળશે બ્યુટાઇલ ક્લોરાઇડ બરાબર. હવે આ બ્યુટાઇલ ક્લોરાઇડની પાછી એમોનિયા સાથે પ્રક્રિયા કરાવવાથી શું થશે, ક્લોરિનનો બોન્ડ બ્રેક થશે બરાબર, ત્યાં આગળ જોડાશે NH2 બરાબર, અને એ બનાવશે આપણે બ્યુટાનામાઇડ બરાબર. બ્યુટાનામાઇડ બન્યું, તેની હોફમેન રિએક્શન બરાબર, બ્રોમિડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયાને કહેવાશે હોફમેન રિએક્શન. એ પ્રક્રિયા થતાં શું થશે, કાર્બન મોનોક્સાઇડ વાયુ દૂર થશે બરાબર, અને આ નાઇટ્રોજન છે એ આ કાર્બન સાથે જોડાઈને આપણને બનાવશે પ્રોપેનામાઇડ બરાબર. અને આ પ્રક્રિયા આપણે અહીંયા આગળ
પૂરી થઈ અને એનું અણુસૂત્ર પણ કોના જેવું છે, ઉપરોક્ત આપણને પ્રશ્નમાં આપેલું એના જેવું, C3H9N. બરાબર. પાંચમી પ્રક્રિયા છે એક એરોમેટિક કાર્બનિક સંયોજન એ સાથે સ્ક્રોપની પ્રક્રિયા થવાથી સંયોજન બી C10H6O4N2 પ્રાપ્ત થાય છે. આપણે સ્ટાર્ટિંગ મટીરિયલનું અણુસૂત્ર આપેલું નથી. બરાબર. જેનું રિડક્શન કરવાથી C10H8O2N2 પ્રાપ્ત થાય છે. પદાર્થ સીનું ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરવાથી ગરમ થઈને ફિનોલિન એટ કાર્બોક્સિલિક એસિડ મળે છે. તેમજ સંયોજન બીને ઉદ્દીપક સાથે ગરમ કરવાથી નાઇટ્રોક્વિનોલિન મળે છે. તો એ બી સીના બંધારણીય સૂત્રો અને રાસાયણિક પ્રક્રિયા સમજાવો. બરાબર. હવે કોઈ પણ એનું સ્ક્રોપ પ્રક્રિયા કરવાથી આપણને બી મળે છે, તેનું રિડક્શન કરવાથી સી મળે છે, અને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા આલ્કોહોલની હાજરીમાં કરવાથી અને ગરમ કરતાં આપણને ક્વિનોલિન એટ હાઇડ્રોક્સી એક હાઇડ્રોકાર્બોક્સિલિક એસિડ મળે છે. બરાબર. અને પછીનું એક સ્ટેપ આપ્યું છે કે બીનું તમે ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા તમને મળશે 5-નાઇટ્રોક્વિનોલિન. બરાબર. આખી પ્રક્રિયા આપણે જોઈએ તો સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણી પાસે હોવું જોઈએ પેરાનાઇટ્રો એન્થ્રાનિલિક એસિડ. બરાબર. સ્ક્રોપ સંશ્લેષણ એનિલિન અને ગ્લિસરોલની હાજરીમાં કરતા બરાબર આપણને ક્વિનોલિન સ્ટ્રક્ચરવાળું બરાબર આ બંધારણ બી આપણને મળશે. બરાબર. એનો ટુ અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ એકબીજાના પેરા સ્થાનમાં હશે. બરાબર. હવે તેની રિડક્શન પ્રક્રિયા કરવાથી આપણને ખબર છે એનો ટુનું રિડક્શન શેમાં થશે, NH2 ની અંદર. બરાબર. હવે તેનું ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા શેનું થશે, એમોનિયાનું, અલા એમિનો સમૂહનું. બરાબર. NH2નું ત્યાં આગળ આવશે. બરાબર. NN CL. બરાબર. ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કોની કોની હાજરીમાં થશે, અને એનો ટુ અને HCl, અને 0-5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર. બરાબર. હવે તેને આલ્કોહોલની હાજરીમાં ગરમ કરવાથી બરાબર HCl છૂટો પડશે અને હળવર નાઇટ્રોજન બરાબર N2 પણ છૂટું પડશે. બરાબર. અહીંથી બોન્ડ બ્રેક થશે અને આપણને અંતમાં મળશે ક્વિનોલિન 8-કાર્બોક્સિલિક એસિડ. બરાબર. આ થઈ આ એક સ્ટેપની પ્રક્રિયા. પછી તમને એક બીજું સ્ટેપ એક્સ્ટ્રા આપેલું છે કે બી સ્ટેપને બરાબર બી જે આપણને પ્રક્રિયક મળે છે તેને ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા બરાબર શું મળશે, પેરાનાઇટ્રોક્વિનોલિન. બરાબર. તો આ જે ઉદ્દીપક છે બી પ્રક્રિયક, એને તમે ગરમ કરતા આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે ને આ હાઇડ્રોજન અહીં આગળ જોડાઈને બરાબર આપણને બનાવશે 5-નાઇટ્રોક્વિનોલિન. બરાબર. તો આ થઈ આખી પ્રક્રિયા અહીંયા આગળ પૂરી. બરાબર. છઠ્ઠું ઉદાહરણ આપણે જોઈએ, એક એરોમેટિક કાર્બનિક સંયોજન એ નું અણુસૂત્ર C9H7NO4 છે. SN અને HCLની પ્રક્રિયાથી પદાર્થ આપણને બી મળે છે, તેનું પણ અણુસૂત્ર આપણને આપેલું છે C9H9NO2. સંયોજન બીનું રેનિનિકલની હાજરીમાં રિડક્શન કરવાથી સંયોજન C9H11NO2 મળે છે. સંયોજન બીને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવાથી 2-હાઇડ્રોક્સીક્વિનોલિન મળે છે. તો એ બી સી અને ડીના સંયોજનના બંધારણીય સૂત્રો મેળવીને પ્રક્રિયા સમજાવો. બરાબર. પ્રક્રિયક એ બરાબર તેની SN+HCLની હાજરીમાં પ્રક્રિયા કરતાં આપણને પ્રક્રિયક બી મળે છે. બરાબર. તેનું H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરતાં 2-હાઇડ્રોક્સીક્વિનોલિન મળે છે, અને રેનિનિકલ ઉદ્દીપકની હાજરીમાં એની પ્રક્રિયા કરતાં આપણને પ્રક્રિયક સી મળે છે. બરાબર. તો સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણી પાસે હોવું જોઈએ ઓર્થોનાઇટ્રોસિનામિક એસિડ. બરાબર. તેની SNHCl સાથે પ્રક્રિયા કરતાં રિડક્શન પ્રક્રિયા થશે. કોનું? નાઇટ્રો સમૂહનું રિડક્શન થશે. નાઇટ્રોમાંથી ફેરવાશે એમાં એમિનો સમૂહની અંદર. બરાબર. NH2માં. હવે ત્યારબાદ H2SO4ની સાથે પ્રક્રિયા કરતાં બરાબર આપણને મળશે 2-હાઇડ્રોક્સીક્વિનોલિન. બરાબર.
લેક્ટોસોફોની હાજરીમાં પ્રક્રિયા કરતાં આપણને મળશે 2-હાઇડ્રોક્સીક્વિનોલિન અને પ્રક્રિયક એનું રેની ઉદ્દીપકની હાજરીમાં રેની નિકલ ઉદ્દીપકની હાજરીમાં બરાબર રિડક્શન પ્રક્રિયા કરવાથી બરાબર NO2નું એમિનો સમૂહની અંદર રૂપાંતરણ થશે બરાબર. ત્યારબાદ હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે બરાબર, રિડક્શન પ્રક્રિયા છે એટલે હાઇડ્રોજનનું ઉમેરાવું, એટલે આ જે ડબલ બોન્ડ જે છે એ બોન્ડ એક બોન્ડ બ્રેક થઈને સિંગલ બોન્ડ બનાવશે અને બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન જમા ભેગા થશે બરાબર, જોડાશે સોરી બરાબર. તો આ પ્રક્રિયા આપણને અહીંયા મળશે અને એનું નામ છે ઓર્થો એમિનો ડાયહાઇડ્રોસિનામિક એસિડ બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખશું 6 પ્રક્રિયા સુધી બરાબર, બાકીની 6 પ્રક્રિયાઓ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.